નમસ્તે બાળકો, કેમ છો? છેલ્લે આપણે કંબે પોટલા ટપકે ટપ એની 19 સુધીની પ્રવૃત્તિ જોઈ. હવે પ્રવૃત્તિ નંબર 20 જોઈએ. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. અહીં કવિતાની અંદર આપેલું છે અલક મલક, પછી બીજું રીમઝીમ, ત્રીજું જળહળ, ચોથું ચાંજરિયા, પાંચમું મરક મરક, છઠ્ઠું ઝટપટ, સાતમું રકઝક, આઠમું અટપટ ને નવમું અજબ ગજબ. પ્રવૃત્તિ 21. સાથે બોલીએ, તમારે પણ સાથે સાથે બોલવાનું છે. ઝાંઝરિયા, રીમઝીમ રીમઝીમ, અલક મલક, જળહળ જળહળ, મરક મરક, જે શબ્દો આપણે બોલ્યા એ હવે ઝડપથી ધીમેથી અને મોટેથી આ શબ્દો વારંવાર આપણે બોલવાના છે. ને દરેક બાળક છે જે શબ્દો બોલ્યા તે ફરીથી છે એ વાંચે ને મોટેથી બોલે, પછી ધીમેથી બોલે ને ઝડપથી બોલે. એના પછી ગૃહ કાર્ય, તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય તે તમારા ઘરના સભ્યોને સંભળાવજો. એટલે કે આપણે ફોરા વિશેનું જે કાવ્ય છે ચોપડીની અંદર, એ કવિતા છે તમારે તમારા મમ્મી અને પપ્પાને સંભળાવવાની છે. તમારે ચોપડીમાંથી વાંચવાની અને મમ્મી પપ્પાને સંભળાવવાની. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 22. એક હોય ત્યાં એક હોય, અહીંયા એક હોય ત્યાં એક, અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. હવે વાક્યની અંદર આપણે જોવાનું કે એકની વાત કરી છે કે વધારેની વાત કરી છે, તો એ પ્રમાણે આપણે એક અથવા વધુ ખાનાની અંદર લખવાનું છે. હવે પેલું, મેં તળાવમાં ચાર બતક જોયા. અહીંયા એક બતકની વાત નથી, કેટલા છે? ચાર, એટલે એક કરતા વધુ, તો ખાનામાં લખવાનું વધુ. ત્યાર પછી બીજું, વાંદરાને કેળા ભાવે છે. અહીંયા જોવો તમે, વાંદરાને કેળા, હવે કેળું લખેલું નથી, જો કેળું હોય તો એક, અને કેળા, કેળા એટલે કે એક કરતા વધારે હોય ત્યારે કેળા લખાય, એટલે અહીંયા કેળા લખેલું છે એટલા માટે એક કરતા વધુ છે એટલા માટે અહીં આવશે વધુ. ત્રીજું જોઈએ, પાણીમાં બતક તરતું હતું.
અહીંયા પાણીમાં બતક તરતું હતું એટલે કે એકની વાત કરેલી છે, બતક તરતા હતા લખેલું હોય તો વધારેની વાત કરી કહેવાય, એટલા માટે અહીંયા બતક તરતું હતું એટલે એક જ બતક તરતું હતું એવી વાત છે, એટલા માટે અહીંયા લખશું એક. ચોથું, ઝાડ પર વાંદરો બેઠો છે. અહીં પણ એક જ વાંદરાની વાત કરેલી છે, ઝાડ પર વાંદરાઓ નથી લખ્યું પણ વાંદરો બેઠો છે એમ લખેલું છે, એટલા માટે ખાનામાં લખશું એક. ગામમાં ઘણા ઢોર હોય છે. અહીંયા જુઓ ઢોર હોય છે કેટલા, તો કે ઓછા નહીં ઘણા, એક નહીં વધારે, ઘણા, એટલે ગામમાં ઘણા ઢોર હોય છે, એટલે અહીંયા ઢોર અને ઘણા એ શબ્દ વધારેનો અર્થ બતાવે છે. ઘણા એટલે કે એક નહીં, એક કરતા વધારે, તો અહીંયા લખવાનું વધુ. જુઓ વાંચો અને સરખાવો. અહીંયા પેલું છે, જુઓ એક કાગડો બેઠો છે. અહીંયા તમે જોશો ચિત્રની અંદર તો એક કાગડો બેઠો છે. અહીંયા લખેલું છે ચાર કાગડા ઉડે છે. અહીંયા તમને ચિત્રની અંદર ચાર કાગડા ઉડે છે. તો ઉદાહરણ જુઓ તો કે એક તો શું લખાય, કાગડો. એક કરતા વધુ, અહીંયા કેટલા છે, એક કરતા વધુ ચાર, એટલા માટે અહીંયા શું આવશે, એક કરતા વધુ હોય તો કાગડા, એક હોય તો કાગડો, એક કરતા વધુ હોય તો કાગડા. હવે બીજું જોઈએ આપણે. આ ટોપલીમાં એક ઈંડું છે. આ પછી અહીંયા લખેલું છે માળામાં ત્રણ ઈંડા છે. અહીંયા જો એક હોય તો ઈંડું અને એક કરતા વધારે અહીંયા ત્રણ છે તો ઈંડા, તો અહીંયા શું લખવાનું, એક હોય તો ઈંડું, એક કરતા વધુ હોય તો ઈંડા. ત્રીજું, છોકરીના હાથમાં ભમરડો છે. દુકાનમાં ભમરડા છે. અહીંયા જોયું છોકરીના હાથમાં ભમરડો, એક હોય તો ભમરડો અને વધારે હોય, એક કરતા વધારે હોય તો ભમરડા, એટલે અહીંયા શું આવશે, એક છે તો ભમરડો અને અહીંયા વધારે છે તો ભમરડા, વધારે હોય તો ભમરડા, ભમરડો, એક હોય તો ભમરડો. હવે અહીંયા ચોથું, એક ફુગ્ગો ઉડી ગયો, બે ફુગ્ગા રહી ગયા. હવે અહીંયા તમે જો છો એક ફુગ્ગો છે, અહીંયા બે ફુગ્ગા છે, તો એક હોય તો ફુગ્ગો અને એક કરતા વધારે, અહીંયા બે છે, એક કરતા વધારે હોય તો ફુગ્ગા, એટલે એક હોય તો ફુગ્ગો અને વધારે હોય તો ફુગ્ગા. પ્રવૃત્તિ 23, સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. અહીંયા પહેલા તમને બે માટલા છે જોવા મળે છે. અહીં બે માટલું છે. એક કરતા વધુ હોય તો માટલા કહેવાય અને એક હોય તો માટલું, તો અહીંયા બે છે તો શું આવશે, અહીં બે માટલા છે, એટલે કે અહીંયા ખરાની નિશાની. પછી અહીંયા જુઓ એક બે ત્રણ ચકલી છે.
तो एक होय तो चकली अने वधारे होय तो चकलियो, तो अहीं छे त्यां त्रण चकलियो छे, तो आ चकलियो छे एटले के खरू। एक बे तन चार, एक करता वधारे होय तो वांदरा अने एक होय तो वांदरू अथवा वांदरो, तो अहीं चार वांदरा छे एनी सामे खरानी निशानी। मारा पप्पाए मने मारू गमतू पुस्तको भेटमा आप्यु, मारा पप्पाए मने मारू गमतू पुस्तक भेटमा आप्यु। અહીંયા જો એક પુસ્તક આપ્યું છે એવું છે, તો પુસ્તકો નહીં, આ સાચું, ભેટમાં શું આપ્યું તો એક પુસ્તક, પુસ્તકો ભેટમાં આપ્યા, અહીંયા આપ્યા લખેલું હોય તો સાચું આવે, પણ આપ્યા લખ્યું નથી એટલે આ આવશે કે પુસ્તક ભેટમાં આપ્યું એટલે અહીંયા ખરાની નિશાની। મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું, અહીંયા જોયા છે તો અહીંયા બતકો લખવું જોઈએ પણ બતકો લખેલું નથી એટલે કે મેં તળાવમાં બતક જોયું, એક બતક જોયું એટલે કે અહીંયા ખરાની નિશાની। દરેક બાળકે જેટલું ચલાવ્યું તે પોતાની ચોપડીની અંદર લખી લે, અને જે જે પ્રવૃત્તિઓ ઘરમાં કરવાની કીધી એટલે કે મમ્મી પપ્પાને ગીત સંભળાવવું, વરસાદમાં છે બહારે જવું અને પાણીના ફોરાને હાથમાં લેવા, તે પ્રવૃત્તિઓ તમારે ઘરમાં કરવાની।